गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आपणे धोरण 5 ની અંદર છઠ્ઠું પ્રકરણ જોઈશું, બરાબર. પણ એક વાત સમજી લો કે આપણે 5મા ધોરણની અંદર આ ચોપડી તમને જે આપવામાં આવેલી છે, બરાબર, સ્કૂલમાંથી, તો એના કુલ 5 પ્રકરણ સુધીના જે જવાબ છે એ તમારે ચોપડીમાં જ ભરવાના છે. હવે નોટ લખવાની નથી, બરાબર. હવે નોટ લખવાની નથી, તો દરેકે દરેક ચેપ્ટરના જે આન્સર છે એ તમારે ચોપડીની અંદર જ ભરીને આપવાના છે, બરાબર. આ ઓએમઆર છે, આ ઓએમઆર પણ તમારે ભરવાની છે, બરાબર. એટલે કે આમાં માની લો કે જવાબ આવે છે 10મામાં સી, તો અહીંયા જે જવાબ સાચો આવે છે તો અહીંયા બોર્ડની અંદર તમારે પેન્સિલથી કાળું ભરી દેવાનું છે, બરાબર. પેન્સિલથી આ તમારે ભરી દેવાનું છે બોર્ડ, બરાબર. તો એવી જ રીતે તમારે ત્રણે ત્રણ પાંચે પાંચ ચેપ્ટર સુધીના જે જવાબ છે એ તમારે આ ચોપડીની અંદર જ લખવાના રહેશે, બરાબર. અને આ જે નોંધ છે એમાં પણ તમારે એનિમેશન, વિડીયો, ઓડિયો, ઇમેજ, તો આની જે નોંધ છે એ તમારે અહીંયાથી જોઈને લખવાની રહેશે, બરાબર. તો ચાલો હવે આપણે છઠ્ઠું પ્રકરણ જોઈએ. એટલે હવે પછી નોટ ટાઈમ તમારે લઈને સ્કૂલે આવવાની નથી, આ ચોપડી જ ફક્ત તમારે લઈને આવવાની છે, બરાબર. આ જ ચોપડી અંદર તમારે ડાયરેક્ટ જવાબ લખવાના છે, બરાબર. તો આપણે હવે છઠ્ઠું પ્રકરણ જોઈએ, જેનું નામ છે એમએસ પાવર પોઈન્ટ 2007. માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ 2007. અહીંયા એક ટીના નામની છોકરી છે, એ કોમ્પ્યુટરને સવાલ પૂછે છે કે હાય કોમ્પ્યુટર, શું એવો કોઈ પ્રોગ્રામ છે કે જેના દ્વારા હું માહિતીને અસરકારક રીતે રજૂ કરી શકું, માહિતીમાં ટેક્સ્ટની સાથે એનિમેશન, ઇમેજ અને સાઉન્ડ પણ ઉમેરી શકું? તો જ કોમ્પ્યુટર જવાબ આપે છે, હા ટીના, તું જે પ્રોગ્રામની શોધમાં છે તેનું નામ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ છે. એમએસ પાવર પોઈન્ટમાં તું જે ઈચ્છે છે તે દરેક કાર્ય કરી શકીશ, ઉપરાંત તેમાં બીજી ઘણી સગવડ પણ આપવામાં આવી છે. હું તને એ વિશે જાણકારી આપું. હવે આપણે પાવર પોઈન્ટ વિશે શીખીશું. ચાલો, પાવર પોઈન્ટ એ કોઈપણ વિષય અંગેની આકર્ષક રજૂઆત કરવા માટે વપરાતું પ્રચલિત પ્રેઝન્ટેશન સોફ્ટવેર છે. પાવર પોઈન્ટમાં સ્લાઇડના ઉપયોગ દ્વારા કોઈપણ વિષયની અસરકારક અને આકર્ષક રજૂઆત કરી શકાય છે. સ્લાઇડ એ પાવર પોઈન્ટનો મુખ્ય ઘટક છે. પાવર પોઈન્ટની સ્લાઇડમાં ચિત્ર, લખાણ, ટેબલ એટલે કે કોષ્ટક, ધ્વનિ, એનિમેશન વગેરે ઉમેરી શકાય છે. દરેક સ્લાઇડને જુદી જુદી ઇફેક્ટ આપી પ્રેઝન્ટેશનને આકર્ષક બનાવી શકાય છે. પાવર પોઈન્ટમાં બનાવવામાં આવતી દરેક ફાઇલને .ppt.x એક્સટેન્શન લાગે છે, બરાબર. આપણે પાવર પોઈન્ટ વિશે જોયું, બરાબર. એક્સટેન્શન એટલે શું? અનુલંબન, બરાબર. એક્સટેન્શન એટલે શું? અનુલંબન, કે આપણે કોઈ પણ ફાઇલ સેવ કરીએ તો જે સોફ્ટવેરની જે ફાઇલ જે રીતે સેવ થતી હોય તો એની પાછળ આ પ્રમાણેનું એક્સટેન્શન લગાડવામાં આવે છે. હવે છે પાવર પોઈન્ટ કેવી રીતે ઉપયોગ થાય, તો અહીંયા આપણે આટલા પોઈન્ટ છે એ આપણે જોઈએ. પાવર પોઈન્ટના ઉપયોગથી તમે માહિતીને વ્યવસ્થિત, સુંદર તથા આકર્ષક રીતે રજૂ કરી શકો છો. ઉત્પાદક પોતાની પ્રોડક્ટને જાહેરાત કરવા માટે પાવર પોઈન્ટ સ્લાઇડનો ઉપયોગ કરી શકે છે. શાળા તથા કોલેજમાં શિક્ષક કોઈ વસ્તુને અસરકારક રીતે સમજાવવા માટે પાવર પોઈન્ટનો ઉપયોગ કરી શકે છે. પાવર પોઈન્ટમાં વિષયવસ્તુની રજૂઆત મુદ્દાસર અને આકર્ષક રીતે થતી હોવાથી જોનાર વ્યક્તિ સરળતાથી સમજી શકે છે. પાવર પોઈન્ટ સ્લાઇડમાં લખાણ તથા લખાણ સાથે ચિત્ર તેમજ ધ્વનિ પણ ઉમેરી શકાતું હોવાથી રજૂઆત અસરકારક રીતે થાય છે, બરાબર. હવે આપણે જોઈએ સારું પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે શું ધ્યાનમાં રાખશો. તો પહેલું છે સંદેશ. સારા પ્રેઝન્ટેશનની શરૂઆત સંદેશથી કરવી જોઈએ અને તેની સાથે વિષયવસ્તુની રજૂઆત વ્યવસ્થિત ક્રમમાં કરવી જોઈએ. જરૂરિયાત મુજબ ટેક્સ્ટ, ગ્રાફ તેમજ ધ્વનિનો ઉપયોગ કરવો જોઈએ. પછી બીજું છે શ્રોતા એટલે કે ઓડિયન્સ. પ્રેઝન્ટેશન કોની સમક્ષ રજૂ કરવાનું છે તેનો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે ઓછી શિક્ષિત વ્યક્તિઓ સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરવું હોય તો ચિત્રોનો વધારે ઉપયોગ કરવો જોઈએ, તેમજ જ્યાં સરખામણી કરવી હોય ત્યાં ગ્રાફનો ઉપયોગ અસરકારક રહેશે, બરાબર. પછી છે માધ્યમ. પ્રેઝન્ટેશનને અસરકારક બનાવવા
તેને કયા માધ્યમથી રજૂ કરવાનું છે તે પણ માધ્યમ તે પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. દાખલા તરીકે પ્રેઝન્ટેશન પ્રોજેક્ટરની મદદથી મોટા સ્ક્રીન પર દર્શાવાતું હોય તો તેને અનુરૂપ સ્લાઇડ બનાવવી જોઈએ, બરાબર. પછી સાદગી, પ્રેઝન્ટેશનમાં રહેલી તમામ સ્લાઇડ શ્રોતાગણને વ્યવસ્થિત દેખાય તે માટે હળવા રંગમાં બનાવવી જોઈએ. બેકગ્રાઉન્ડ અને સાદું બેકગ્રાઉન્ડ બને ત્યાં સુધી સાદું રાખવું જોઈએ. તેમાં સ્લાઇડમાં વધુ પડતા રંગો અને આકૃતિઓનો ઉપયોગ ટાળવો જોઈએ. પછી પાંચમું છે આકર્ષક, એટલે કે એટ્રેક્ટિવ. પ્રેઝન્ટેશનને આકર્ષક બનાવવા માટે તેમાં ચિત્રો અને ધ્વનિનો ઉપયોગ કરવો જોઈએ. પછી છે પાવર પોઈન્ટના મુખ્ય ઘટકો. પહેલું છે સ્લાઇડ. સ્લાઇડ એ પાવર પોઈન્ટનો મુખ્ય ઘટક છે. સ્લાઇડ શો દરમિયાન આપણે જે એક પછી એક પેજ મોનિટર પર જોઈએ છીએ તેને સ્લાઇડ કહેવામાં આવે છે. સ્લાઇડમાં ચિત્ર, લખાણ, ચાર્ટ, એનિમેશન તેમજ ધ્વનિનો સમાવેશ થાય છે. પછી બીજું છે માહિતી પત્ર, એટલે કે હેન્ડ આઉટ. આ માહિતી પત્ર વડે વક્તવ્ય આપનાર વ્યક્તિના સ્લાઇડ શોની શરૂઆત પહેલાં શ્રોતાગણોને માહિતી પત્ર આપીને પોતાના ઉદ્દેશ વિશે માહિતી આપી શકે છે. એવું કરવાથી શ્રોતાગણો સ્લાઇડ શોને અસરકારક રીતે સમજી શકે છે. પછી ત્રીજું છે નોંધ, એટલે કે નોટ્સ. નોટ્સ એટલે યાદ રાખવાની માહિતી. વ્યક્તિ વક્તવ્ય આપનાર વ્યક્તિ વક્તવ્ય દરમિયાન પોતાના દરમિયાન કોઈપણ મુદ્દો ભૂલી ન જાય તે માટે દરેક સ્લાઇડમાં એ પ્રેઝન્ટેશનની પ્રથમ સ્લાઇડમાં નોંધ તૈયાર કરે છે. આ નોટની પ્રિન્ટ કાઢીને પણ સાથે રાખી શકાય છે, બરાબર. પછી ચોથું છે આઉટલાઇન. આઉટલાઇનમાં સ્લાઇડનું શીર્ષક તેમજ તેની મુખ્ય માહિતી હોય છે. હવે છે પાવર પોઈન્ટ કેવી રીતે શરૂ કરશો. હવે પાવર પોઈન્ટ કેવી રીતે ચાલુ થાય તે જોઈએ. પાવર પોઈન્ટ શરૂ કરવું ખૂબ જ સરળ છે. પાવર પોઈન્ટ શરૂ કરવા માટે ત્રણ રીત છે. પહેલું છે સૌ પ્રથમ સ્ટાર્ટ બટન પર ક્લિક કરી ઓલ પ્રોગ્રામ વિકલ્પ પર ક્લિક કરો. તેમાં જોવા મળતા વિવિધ પ્રોગ્રામમાંથી માઇક્રોસોફ્ટ ઓફિસમાંથી માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ પર ક્લિક કરવાથી પાવર પોઈન્ટ શરૂ થશે. એટલે કે જુઓ, તમે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જો અહીંયા સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું, પછી ઓલ પ્રોગ્રામમાં જવાનું. તેમાં માઇક્રોસોફ્ટ ઓફિસના ઓપ્શનની અંદર તમને માઇક્રોસોફ્ટ ઓફિસ પાવર પોઈન્ટ 2007 આ જોવા મળશે, બરાબર. પછી બીજું, સૌ પ્રથમ સ્ટાર્ટ બટન પર ક્લિક કરી એમાં જુઓ, અહીંયા તમે સર્ચમાં લખશો કે પાવર પોઈન્ટ, સર્ચ પ્રોગ્રામ એન્ડ ફાઇલ્સ બોક્સમાં પાવર પોઈન્ટ ટાઈપ કરીને પણ એન્ટર કી પ્રેસ કરો તો તમારું પાવર પોઈન્ટ ત્યાંથી પણ ખુલી જશે. અને ત્રીજું છે ડેસ્કટોપ પર પાવર પોઈન્ટના શોર્ટકટ આઇકન, આવું આઇકન હશે, તેના પર ડબલ ક્લિક કરવાથી પણ પાવર પોઈન્ટ ઓપન કરી શકાય છે. તો આપણી આટલી માહિતી હતી પાવર પોઈન્ટ વિશે. હવે આપણે એક્સરસાઇઝનો સવાલ જોઈએ. પહેલું, પાવર પોઈન્ટ ખાલી જગ્યા સોફ્ટવેર છે? તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સોફ્ટવેર છે. બીજું, ખાલી જગ્યા પાવર પોઈન્ટનો મુખ્ય ઘટક છે? તો જવાબ આવશે બી, સ્લાઇડ. ત્રણ, પાવર પોઈન્ટ સ્લાઇડમાં માત્ર લખાણ આવી શકે, ચિત્રો આવી શકે નહીં, બરાબર. તો આવેદન કેવું છે? ખોટું છે. ચાર, પાવર પોઈન્ટમાં બનતી દરેક ફાઇલને ખાલી જગ્યા એક્સટેન્શન લાગે છે? તો જવાબ આવશે સી, પીપીટી એક્સ. પાંચ, ઓછા શિક્ષિત શ્રોતાઓની સામે પ્રેઝન્ટેશન કરવા ખાલી જગ્યાનો વધુ ઉપયોગ કરવો જોઈએ? તો જવાબ છે બી, ચિત્ર, બરાબર. છ, પ્રેઝન્ટેશનમાં જ્યાં સરખામણી કરવી હોય ત્યાં ખાલી જગ્યાનો ઉપયોગ વધુ અનુકૂળ રહે છે? જવાબ આવશે એ, ગ્રાફ. સાત, પ્રેઝન્ટેશનમાં દરેક સ્લાઇડ શ્રોતાગણને વ્યવસ્થિત દેખાય તે માટે ખાલી જગ્યા રંગમાં બનાવવી જોઈએ? જવાબ છે હળવા. જવાબ છે એ, હળવા. આઠ, સ્લાઇડ શોને વધુ અસરકારક બનાવવા શ્રોતાગણોને ખાલી જગ્યા આપવું જોઈએ? જવાબ છે બી, હેન્ડ આઉટ, સોરી, આઉટ હેન્ડ. નવ, શ્રોતાગણોને માહિતી પત્રો એટલે કે હેન્ડ આઉટ સ્લાઇડ શો ખાલી જગ્યા આપવું જોઈએ? તો જવાબ છે બી, પહેલા. દસ, વક્તવ્ય આપનાર વ્યક્તિ વક્તવ્ય દરમિયાન કોઈ મુદ્દો ભૂલી ન જાય તે માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે? જવાબ છે એ, નોટ્સ. અગિયાર, ખાલી જગ્યામાં સ્લાઇડનું શીર્ષક તેમજ તેની મુખ્ય માહિતી હોય છે? જવાબ છે સી, આઉટ લાઇન. પછી બાર, સ્ટાર્ટ બટન પર અહીંયા જો તમને ચિત્ર જોવા મળે છે પર ક્લિક કરી ખાલી જગ્યા લગતા પાવર પોઈન્ટ શરૂ થશે? જવાબ છે એ, પાવર પોઈન્ટ.
બરાબર. તો આ 12 સવાલ છે, તો 12 12 સવાલના જવાબ તમારે આ હોયમાર શીટની અંદર તમારે જે જવાબ સાચો હોય ત્યાં તમારે આને કાળું કરી દેવાનું છે, બરાબર.